गुड मॉर्निंग स्टूडेंट, सरफेस केमिस्ट्री वीडियो लेक्चर में तुम्हारा हार्दिक स्वागत है। आप आगना वीडियो लेक्चर में जैसे बात करी थी तरह आगना वीडियो लेक्चर में सरफेस केमिस्ट्री में अधिशोषण समतापी वक्रना प्रकारों की बात करी थी। अधिशोषण ने असर करता परिबड़ों, अधिशोषण समतापी मुख्यत्वे बे प्रकार हो फ्रोनलिच अधिशोषण समतापी वक्र और लैंगम्यूर अधिशोषण समतापी वक्र। आने रिलेटेड MCQ जे छे तमे जारे वर्कशीट तमारी सोल्व करशो अथवा तमारी पासे जे मटेरियल्स छे ए मटेरियल तमे जारे सोल्व करशो त्यारे तमने एनु MCQ तमारी सामे आवशे, बराबर। तो आई होप के दरेक विद्यार्थी छे एने MCQ सरळताथी सोल्व करी शकशे। हवे आपणे आजे वात करवानी छे आगळ द्रावणमां थतो अधिशોષણની વાત કરવાની છે। अधिशोषण अत्यार सुधी आपणे जे वात करी थी ए अधिशोषण वायुमय अधिशोषित पदार्थ ने घन अधिशोषक वच्चेनी वात करी थी। हवे जे मारे तमने चर्चा करवानी छे के द्रावणमां अधिशोषण केवी रीते थतुं हशे, द्रावणमां अधिशोषण केवा प्रकारनुं हशे एना एक्जाम्पल विशे आपणे शीखवानुं छे। धारो कि एसिटिक एसिड एक्जाम्पल तरीके आपणे लईए छीए कि दाखला तरीके एसिडना पाणी में बनावेला द्रावण में सक्रियकृत चारकोल उमेरता थोड़ा समय पछी सांद्रतामा घटाड़ो जोवा मळे छे। आजे सक्रियकृत चारकोलनुं तमारी पासे जे एसिटिक एसिडनुं जे द्रावण होय, सपोज के आ द्रावण एसिटिक एसिड, द्रावणमां तमे एसिटिक एसिड केटलो लीधेलो छे एनुं वजन तमने ज्ञात होय। हवे आ द्रावणमां तमे ज्यारे सक्रियकृत चारकोलना टुकड़ाने एमां उमेरो छो ત્યારે એની સપાટી પર એસિટિક એસિડ જે છે એ એસિટિક એસિડનું અધિશોષણ થશે, એટલે કે એની સપાટી પર એસિટિક એસિડ અધિશોષણનું હોય છે। થોડા સમય પછી એટલે કે જ્યારે અધિશોષણની ક્રિયાવિધિ સંતુલન અવસ્થા પ્રાપ્ત કરી લેશે, એટલે કે અધિશોષણ અને અવશોષણની ઘટના બંને સમાન દરે જ્યારે થતી હોય, ત્યારે બાકી રહેલા દ્રાવણની સાંદ્રતાનો તમે અભ્યાસ એ તટસ્થીકરણની પ્રક્રિયાથી નક્કી કરી શકો છો કે કેટલો રહ્યો। એસ પર એક્ઝામ્પલ કે ધારો કે તમે શરૂઆતમાં 10 ગ્રામ પ્રારંભિક 10 ગ્રામ તમે એસિટિક એસિડ લીધો હતો અને અંતિમ અવસ્થા એ અંતિમ અવસ્થામાં ધારો કે 8 ગ્રામ એસિટિક એસિડ જોવા મળે છે, તો બાકીનો જે 2 ગ્રામ ડિફરન્સ જોવા જે મળે 10 - 8 2 ગ્રામ જે જોવા મળે છે એ 2 ગ્રામ ક્યાં ગયો હશે, તો કે એ 2 ગ્રામ અહીંયા અધિશોષણ પામેલો હશે, એટલે અહીંયા સપાટી પર જે છે એ સપાટી પર આકર્ષાયેલો રહેશે, એટલે તમને અહીંયા અધિશોષિત પદાર્થનું વજન એક્સ જેને આપણે કહીએ છીએ મળી જશે। એક્સ કેટલા ગ્રામ થવાનો છે? અહીંયા 2 ગ્રામ થશે। તો આ રીતે દ્રાવણમાં થતું અધિશોષણનો અભ્યાસ તમે અહીંયા કરી શકો છો। આવી જ રીતે બીજા એક્ઝામ્પલ ઘણા બધા છે, દાખલા તરીકે લિટમસના દ્રાવણમાં ચારકોલ ઉમેરતા દ્રાવણ રંગવિહીન થાય છે, આ બીજું ઉદાહરણ। આ ઉપરાંત મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનો ના અવક્ષેપને મેંગેનસનના દ્રાવણમાં ઉમેરતા અવક્ષેપ એ વાદળી રંગ પ્રાપ્ત કરે છે। મેંગેનસન એ એક પ્રકારના ડાઈઝ કહેવામાં આવે, ડાઈઝ એટલે કે એક પ્રકારનું રંગક કહેવામાં આવે, એનું રંગકનું દ્રાવણ છે, વાદળીનું દ્રાવણ છે। હવે એમાં તમે જ્યારે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ તમે ઉમેરો રંગવિહીન, તો અવક્ષેપ પોતે એ વાદળી રંગ પ્રાપ્ત કરે છે। તો આ વાદળી રંગ ક્યાંથી એની પાસે આવેલો હશે? તો કે અહીંયા મેંગેનસન જે દ્રાવણમાં હતો એ દ્રાવણમાંને બદલે એ અહીંયા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડની સપાટી પર અધિશોષાય છે, બરાબર। તો આ કોઈ પણ અધિશોષણ જે છે એ અધિશોષણ ફ્રુન્ડલિચને અનુસરે છે કે લેંગબ્યુરને અનુસરે છે, ખબર કેવી રીતે પડે સર આપણને?
અધિશોષણ થાય છે, પણ હવે એ અધિશોષણ ફુંડલીચ અધિશોષણ સમતાપીને અનુસરે છે કે લેંગ્યુર અધિશોષણ સમતાપીને અનુસરે છે, ખબર કેવી રીતે? પ્રતિસિદ્ધિ વસ્તુ છે કે લોગ સૂત્ર આપણે વાપરી શકીએ, એક્સ બાય એમ ઇઝ ઇક્વલ ટુ કેપી રેસ ટુ વન અપોન એન. અહીંયા દ્રાવણ છે એટલે કેપીની જગ્યાએ શું આવી જશે? કેસી આવી જશે, બરાબર. દ્રાવણ છે એટલે સી ફોર સાંદ્રતા આવી જશે, એટલે આને તમે લઘુગુણક લાગુ પડીને લોગ એક્સ બાય એમ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એન લોગ સી પ્લસ લોગ કે, એટલે કે તમે લોગ એક્સ બાય એમ વિરુદ્ધ લોગ સીનો આલેખ દોરો. જો એમ તમને જ્ઞાત હશે અધિશોષકનું પ્રમાણ, અધિશોષિતનું વજન કેવી રીતે મેળવવું, તો મેં અહીંયા તમને કીધું હતું પ્રારંભમાંથી અંતિમની બાદબાકી કરો એટલે એક્સ મળી જશે. અને લોગ સી તમને ખ્યાલ હોય એટલે કે જુદા જુદી સાંદ્રતાએ તમે જ્યારે અભ્યાસ કરો અને જે આલેખ તમે દોરો છો એ આલેખ જો સીધી લાઈન મળે છે આને અનુરૂપ, તો એ કોનું અનુસરણ કરતું હોવું જોઈએ? ફુંડલીચ અધિશોષણ સમતાપી વક્રનું પાલન કરે છે. અને જો નહીં કરતું હોય તો કોણ કરવાનું છે? લેંગ્યુર અધિશોષણ સમતાપી વક્રનું પાલન કરતો હશે. તો આ રીતે તમારું અધિશોષણ જે છે એ ફુંડલીચનું પાલન કરે છે કે પછી લેંગ્યુર અધિશોષણનું પાલન કરે છે એ તમે અહીંયા નક્કી કરી શકો છો. દ્રાવણમાં થતું અધિશોષણ જે છે એ દ્રાવણમાં થતું અધિશોષણ એ કેટલીક બાબતો ઉપર આધાર રાખે છે, અથવા તો એવું કહી શકો કે તેની અમુક લાક્ષણિકતા છે. દ્રાવણમાં થતું અધિશોષણ, દ્રાવણમાં થતા અધિશોષણની પહેલી લાક્ષણિકતા તો કે તાપમાન વધારતા અધિશોષણ ઘટે છે, એ તો આપણને ખ્યાલ જ છે. બીજું, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારતા અધિશોષણ વધે છે. એ તો કોઈ પણ પ્રકારનું અધિશોષણ હોય તેમાં આપણને ખ્યાલ છે કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ તમે જ્યારે બદલાવ એટલો તો વધુ કરો કે ઓછું કરો ત્યારે એ અધિશોષણ એ બાબત ઉપર આધાર રાખે છે. તો અહીંયા સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખે. બીજું તો કે દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા પર, દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા પર આધાર રાખે છે. સાંદ્રતાનો જથ્થો જો વધુ હશે તો વધુ પ્રમાણમાં આધાર રાખે, ઓછો હશે તો ઓછો આધાર રાખતો હશે. અને બીજું અધિશોષક અને અધિશોષિતના સ્વભાવ પર, અધિશોષક અને અધિશોષિતના સ્વભાવ પર આધાર રાખે છે, બરાબર છે. તો આ દ્રાવણમાં થતા અધિશોષણની લાક્ષણિકતા વિશેની આપણે વાત કરી. દ્રાવણમાં અધિશોષણ કયા પ્રકારનું થાય છે એટલે કે ફુંડલીચ થશે કે લેંગ્યુરે કેવી રીતે નક્કી કરવું. ફુંડલીચ હશે તો એક્સ બાય એમ ઇઝ ઇક્વલ ટુ કેસી વન અપોન એન થશે. કે અને એન અચળાંક છે, અહીંયા ફરક એટલો જ છે. વાયુ હોય તો સાંદ્રતા તરીકે દબાણ લઈએ એટલે પી આવતું હતું, અહીંયા દ્રાવણ છે એટલે સાંદ્રતા એની સી તરીકે આપણે લઈએ છે. લેંગ્યુર હશે તો પણ સૂત્ર તમે એ જ વાપરી શકો, એક્સ બાય એમ ઇઝ ઇક્વલ ટુ એસી અપન વન પ્લસ બીસી સમીકરણ તમે વાપરી શકો. એમાં પણ ઊંચી સાંદ્રતા અને નીચી સાંદ્રતા શબ્દનો ઉપયોગ કરી તમે સમીકરણ મેળવી શકો છો, બરાબર છે. તો આ જે વાત કરી આપણે દ્રાવણમાં થતા અધિશોષણની લાક્ષણિકતાની વાત કરી, હવે જે આપણે વાત કરવાની છે એ અધિશોષણના અનુપ્રયોગો એટલે કે અધિશોષણના ઉપયોગો વિશે વાત કરવાની છે, બરાબર. ચાલો એની વાત કરીએ. એની પહેલાં ફટાફટ એકવાર પોઝ કરો, વિડીયો પોઝ કરો, વિડીયો પોઝ કરીને આગળની જે વસ્તુ છે જોઈ જાઓ, અથવા તો તમારી પાસે ટેક્સ્ટ બુક હશે, તમારી પાસે પીડીએફ હશે, જે હોય તે દ્રાવણમાં થતા અધિશોષણ જે છે એકવાર ટેક્સ્ટ બુકમાંથી ફરીથી વાંચી જાઓ ફટાફટ. દરેક સ્ટુડન્ટ જે અત્યારે આ વિડીયો જોવે છે એ દરેક સ્ટુડન્ટ્સ અત્યારે પોતાને વિડીયો સ્ટોપ કરો. વિડીયો સ્ટોપ કરીને તમારી પાસે જે મટીરિયલ્સ હોય, ટેક્સ્ટ બુક હોય, આઈઆરઈ ટેક્સ્ટ બુક હશે, નહીં તો તમારી મોબાઈલમાં પીડીએફ તો દરેક પાસે છે જ, એ પીડીએફ જે પણ મટીરિયલ હોય એમાંથી એકવાર આ ટોપિક છે એને ફટાફટ રીડ કરી જાઓ, એટલે આપણે આગળ વાત કરીએ છીએ અનુપ્રયોગો વિશેની વાત કરવાની છે.
અનુપ્રયોગો. પહેલા ઉપયોગની આપણે વાત ચર્ચા કરીએ ઉચ્ચ શૂન્યવકાશ પ્રાપ્ત કરવા માટે. ઉચ્ચ શૂન્યવકાશ પ્રાપ્ત કરવા માટે કાચની નળી ધારો કે હોય, સપોઝ કે આ કાચની નળી છે. આ કાચની નળીની અંદર ઉચ્ચ શૂન્યવકાશ પ્રાપ્ત કરો એટલે કે એમાંથી તમામ બધો જ વાયુ જો દૂર કરવો હોય તો તમે પંપ વડે જેટલો એબ્સોર્બ કરો તો એની અમુક લિમિટેશન હોય. શૂન્યવકાશ પંપ દ્વારા તમે જ્યારે કરી શકો વેક્યુમ પંપ વડે તો એની અમુક લિમિટ આવે, પણ જ્યારે એ લિમિટની ઉપર જઈને આપણે કામ કરવું હોય બહુ બારીક ખાંચાઓમાં જ્યારે કોઈ વાયુ પડેલો હોય એ વાયુને દૂર કરવા માટે જ્યારે એમાંથી સક્રિય કોઈ ચારકોલ સક્રિયકૃત ચારકોલના ટુકડાને પસાર કરવામાં આવે તો આ જે ખૂણા ખાંચરામાં જે વાયુઓ છે એની સપાટી પર આવી જાય, આકર્ષાય જાય, દૂર કરો એટલે તમે એમાંથી ઉચ્ચ શૂન્યવકાશ પ્રાપ્ત કરી શકો છો. તો પહેલા ઉપયોગોની વાત કરીએ આપણે ઉચ્ચ શૂન્યવકાશ પ્રાપ્ત કરવા માટે. બીજી વાત કરીએ ગેસ માસ્કમાં. માસ્ક આપણે અત્યારે બધાએ પહેરવો પડે છે બરાબર, પણ આ માસ્ક અલગ છે. જ્યારે કોઈ મજૂર એ જ્યારે ઊંડી ખીણમાં કામ કરતો હોય, ખાસ કરીને જ્યારે કોલસાની ખીણમાં કામ કરતા હોય, ત્યારે ક્લોરિન વાયુ જે છે એ ક્લોરિન વાયુની બાષ્પથી બચવા માટે, ક્લોરિન વાયુથી બચવા માટે જો ક્લોરિન શ્વાસમાં જાય તો શ્વાસોશ્વાસની તકલીફ પડે છે અને બીજી ઘણી બધી તકલીફો ઉત્પન્ન થાય. માટે સક્રિયકૃત ચારકોલ ધરાવતું માસ્ક એ કોલસાની ખીણમાં કામ કરતા મજૂરો વાપરે છે બરાબર. એ માસ્કની આગળ જે છે, માસ્કની આગળ ફ્રન્ટ સાઇઝ જે હોય ત્યાં એક બોક્સમાં નાના પાટમાં સક્રિયકૃત ચારકોલની જાળી બનાવેલી હોય, જેથી શું થાય વાતાવરણમાંથી ક્લોરિન વાયુને એવા વાયુઓ આવે તો એની ઉપર અધિશોષક થાય ને એની શ્વાસમાં તકલીફો પડે નહીં, એટલે ગેસ માસ્કની બનાવટમાં. ત્યાર પછી ભેજને દૂર કરવા માટે, ભેજ દૂર કરવા અથવા તો એવું કહી શકાય ઇલેક્ટ્રોનિક સાધનોને બચાવવા માટે, તો આપણને ખબર છે સિલિકા જેલ એનું સારામાં સારું એક્ઝામ્પલ છે કે જે વાતાવરણનો ભેજ હતો તો તે સાધનની આસપાસ જે ભેજ હોય છે એ ભેજ દૂર કરવા માટે સિલિકા જેલનો ઉપયોગ થાય છે, તો એ ભેજ દૂર કરવા માટે વપરાય છે. ત્યાર પછી તો કે ભાઈ રંગીન અશુદ્ધિ એ દ્રાવણમાંથી દૂર કરવા, અથવા એવું કહી શકાય ખાંડના શુદ્ધિકરણમાં તો આગળના વિડીયોમાં આપણે વાત કરી હતી કે ભાઈ જ્યારે પીળા રંગની ખાંડનું દ્રાવણ હોય, પીળા રંગની ખાંડના દ્રાવણને પ્રાણીજ કોલસા પરથી પસાર કરી પીળા રંગની અશુદ્ધિ દૂર કરી શકાય છે. બરાબર છે, પીળા રંગની ખાંડના દ્રાવણમાં જે છે એ પીળા રંગના ખાંડના દ્રાવણમાંથી પ્રાણીજ કોલસામાંથી તમે જ્યારે પસાર કરો છો ત્યારે પ્રાણીજ કોલસામાંથી પસાર કરતાં પીળા રંગની અશુદ્ધિ એની સપાટી પર આકર્ષાઈ જાય છે એટલે એ પીળો રંગ છે એમાંથી દૂર થાય છે. ત્યારે પછી જો આપણે વાત કરીએ તો નિષ્ક્રિય વાયુના અલગીકરણમાં, તો કે ભાઈ નારિયેળ ચાલકો ચારકોલ અધિશોષક, નારિયેળી જે હોય એના પાંદડાને એને ઊંચા તાપમાને ગરમ કરો એટલે એમાંથી જે રાખ મળે એ નારિયેળ ચાળકોલ કહેવાય, જે ખૂબ સૂક્ષ્મ છિદ્રાળુ હોય છે. તો આ નારિયેળ ચારકોલ છે એનો અધિશોષક તરીકે ઉપયોગ કરી નિષ્ક્રિય વાયુ હોય, દાખલા તરીકે કોઈ તમારી પાસે મિશ્રણ છે એમાં હિલિયમ અને નિયનનું મિશ્રણ છે અને એમાં તમે જ્યારે સક્રિયકૃત ચારકોલ નાખો તો હવે હરીફ અધિશોષક થવાનું ને, હરીફ અધિશોષણની ઘટના થવાની કે જેનું ક્રાંતિક તાપમાનને ધ્યાનમાં રાખીને અધિશોષણની ઘટના થાય એટલે એક ઝડપથી થશે એક પછીથી થશે.
આપણે કોણ વધુ ને કોણ પાછળ એની સાથે નથી, હું અહીંયા કોન્સેપ્ટ સમજાવું છું તમારા માટે. હવે અહીંયા નતો સાહેબ હિલિયમ અને નિયોનમાંથી કોણ પહેલાં જેને થાવ હોય થાય, આપણે એની સંબંધ છે બરાબર. આપણે તો કોન્સેપ્ટ ઉપર કામ છે, કોણ થશે તો એટલી ખબર પડવી જોઈએ કે જેનું ક્રાંતિક તાપમાન વધુ હશે એ થશે, બાકી નહીં થાય બરાબર છે. તો પણ અહીંયા અધિશોષક કોણ વપરાશે, તો અહીંયા અધિશોષક તરીકે નારિયેળ ચાલખોર જે છે એ વપરાશે. ત્યાર પછી રોગ મટાડવા માટે શરીરમાં જ્યાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન દૂર કરવા માટે ટેબ્લેટ જે લેવામાં આવે એ છિદ્રાળુ હોય, જે શું કામ કરવાનું છે, અધિશોષક તરીકે કાર્ય કરે એટલે ત્યાંથી બેક્ટેરિયાનો ગ્રોથ જે થતો હોય અટકાવી દે, માટે રોગને નિયંત્રિત કરવા માટે અથવા તો રોગ મટાડવા માટે છે એનો ઉપયોગ થાય છે. ત્યાર પછી સૂચક તરીકે સિલ્વર હેલાઇડના કદમાપક પૃથ્કરણમાં ઇયોસિન અને ફ્લોરેસિન જેવા રંગીન સૂચકો વપરાય છે. કદમાપક પૃથ્કરણ એટલે ટાઇટ્રેશન, રંગ પરિવર્તન થાય છે એના પરથી આપણે ટાઇટ્રેશનની મદદથી નક્કી કરી શકીએ છીએ અંતિમ બિંદુ. પણ સિલ્વર હેલાઇડનું જ્યારે તમે કદમાપક પૃથ્કરણ કરો ત્યારે સિલ્વર હેલાઇડના અવક્ષેપ છે સફેદ રંગના હોય, તો તમે રંગ પરિવર્તન એક્ઝેક્ટલી જોઈ શકો નહીં. તો આવા કેસમાં રંગ પરિવર્તન અથવા અવક્ષેપન થાય છે કે નહીં એ ઓબ્ઝર્વ કરવું હોય તો શું કરવું, તો આવા કેસમાં ઇયોસિન અને ફ્લોરેસિન જેવા રંગીન સૂચકો છે એનો ઉપયોગ કરવામાં આવે. ધારો કે આ ફ્લાસ્ક છે બરાબર, આ ફ્લાસ્કમાં આપણે ટાઇટ્રેશનની ઉપરથી ક્રિયા કરીએ છીએ અને આની અંદર સિલ્વર હેલાઇડના અવક્ષેપ બને છે. હવે એમાં સૂચક તરીકે તમે ઇયોસિન કે ફ્લોરેસિન નાખો તો એ ઇયોસિન કે ફ્લોરેસિન જે અવક્ષેપ મળશે એની સપાટી પર આકર્ષાઈ જાય, એટલે તમને રંગવિહીન સફેદ રંગના અવક્ષેપની બદલે તમને રંગીન અવક્ષેપ છે, બ્લુ કલર કે લાલ કલર છે એવા અવક્ષેપ જોવા મળશે. જો અવક્ષેપન થાય તેનો અર્થ એવો થયો કે અહીંયા અંતિમ બિંદુ પ્રાપ્ત થઈ ગયું છે બરાબર. તો આવી રીતે તમે જે છે એ સૂચક તરીકે પણ એનો ઉપયોગ કરી શકો છો. તો આ સૂચક તરીકેનો ઉપયોગ થયો કહેવાય. ત્યાર પછી આપણે જો વાત કરીએ ફીણ પ્લવન પદ્ધતિ, ફીણ પ્લવન પદ્ધતિ ધોરણ 10માં તમે શીખેલા છો કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુના સંકેન્દ્રીકરણ માટે આ પદ્ધતિ વપરાય છે. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે, ફીણ પ્લવન પદ્ધતિમાં તમને ખ્યાલ છે કે જ્યારે તમે એમાં ફીણ ઉત્પન્ન કરવામાં આવે તો ફીણ જેવા સપાટી ઉપર આવે તો એ ફીણની સપાટી પર સલ્ફાઇડયુક્ત કાચી ધાતુઓ છે એ અધિશોષણ પામે છે અને એ મિશ્રણમાંથી અલગ તરી આવે છે. ધોરણ 10માં તમે ફીણ પ્લવન પદ્ધતિ શીખેલા છો, જો કદાચ ન ખબર હોય તો ગભરાવાની જરૂર નથી. આપણા પછીનું જે ચેપ્ટર છે એટલે કે 6ઠું ચેપ્ટર છે એમાં આપણે ફીણ પ્લવન પદ્ધતિ વિશે ડિટેલમાં અભ્યાસ કરવાની છે. પણ મૂળ કોન્સેપ્ટ જે છે એ સમજવાનો છે કે ભાઈ અધિશોષણ એમાં કેવી રીતે કાર્ય કરે છે, અધિશોષણ છે એમાં શું ભાગ ભજવે છે એની એ ચર્ચા કરીએ આપણે બરાબર. તો કે ફીણ જેવા ઉત્પન્ન થશે એ ફીણની સપાટી પર સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે આકર્ષાઈ જાય, એટલે તમે એને સંકેન્દ્રિત કરી કહેવાય અને ફીણને અલગ કરો સાફ કરો એટલે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ તમને મળી જશે. ચાલો ત્યાર પછી આપણે વાત કરવાની છે વિષમાંગ ઉદ્દીપનમાં. આ ટોપિક વિશે આપણે હમણાં થોડીક વાર પછીના વિડીયોમાં હમણાં અભ્યાસ કરવાનો છે. વિષમાંગ ઉદ્દીપન, પહેલો તો ઉદ્દીપક શું છે તમને ખ્યાલ છે, હવે વિષમાંગ ઉદ્દીપન કોને કહેવાય, ઉદ્દીપકની મદદથી પ્રક્રિયાનો વેગ વધારવાની ક્રિયા અને ઉદ્દીપનની ક્રિયા કહેવાય. શું કહેવાય ફરીવાર, આપણે હમણાં ભણવાના છે એટલે ગભરાવાની જરૂર નથી, પણ અહીંયા ચર્ચા કરી દઉં છું ટોપિક છે એટલા માટે. વિષમાંગ ઉદ્દીપન કોને કહેશું, તો કે ભાઈ ઉદ્દીપકની મદદથી પ્રક્રિયાનો વેગ વધારવાની ક્રિયા અને ઉદ્દીપન કહેવાય.
વિષમાંગ ઉદ્દીપન કોને કહેવાય? તો કે જો પ્રક્રિયામાં પ્રક્રિયક નિપજની ભૌતિક અવસ્થા કરતાં ઉદ્દીપકની ભૌતિક અવસ્થા જુદી હોય તો વિષમાંગ ઉદ્દીપન કહેવાય. એઝ પર એક્ઝામ્પલ, હેબર વિધિથી એમોનિયા વાયુની બનાવટ N2+3H2 બનાવે છે, ટ્વાઇઝ NH3. હવે જરા જુઓજી, આમાં વપરાતા પ્રક્રિયક અને નિપજ એમની ભૌતિક અવસ્થા કઈ છે? તો કે વાયુમય અવસ્થા છે, છે વાયુમય અવસ્થા. પણ હવે વપરાતો ઉદ્દીપક એફી લોખંડનો ભૂકો આ પાછી ઘન અવસ્થામાં છે. તો અહીંયા પ્રક્રિયક નિપજ અને ઉદ્દીપક એમની ભૌતિક અવસ્થા કેવી છે? જુદી જુદી છે. તો અહીંયા એને વિષમાંગ ઉદ્દીપન કહેવાય. આની વિશે હું બહુ ડિટેલમાં ચર્ચા નથી કરતો, કારણ કે આપણાના પછીના ટોપિકમાં, આના પછીના વિડીયોમાં આના વિશે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે અને એમાં બીજા એક્ઝામ્પલ એના આવશે. ત્યાર પછી ઉદ્યોગોમાં સૌથી વધુ પ્રમાણમાં વપરાતી ક્રોમેટોગ્રાફી ટેકનિક. ક્રોમેટોગ્રાફી પદ્ધતિ, હવે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ કોને કહેવાય એની પણ ચર્ચા ધોરણ 11માં તમે શીખેલા છો, બરાબર છે? એના વિશે જ અહીંયા ચર્ચા કરેલી છે. ક્રોમેટોગ્રાફી અને હજી ન ખબર હોય તો આપણે આના પછીના લેક્ચરમાં, એટલે કે આના પછીના ચેપ્ટરમાં, સોરી, ક્રોમેટોગ્રાફી વિશે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. તો ક્રોમેટોગ્રાફી પદ્ધતિ, ક્રોમેટોગ્રાફી ટેકનિક્સ એ ઔદ્યોગિક રીતે સૌથી વધુ પ્રમાણમાં વપરાતી પદ્ધતિ છે. ક્રોમેટોગ્રાફી ટેકનિક્સ કોને કહેવાય તમને ખ્યાલ છે ને બધાને? ન ખ્યાલ હોય તો એક બહુ સરળ ઉદાહરણ તમને સમજાવી શકું છું. આપણે જે આગળ તમે જોયેલું હશે ઘણી બધી જગ્યાએ, કે આપણી નોટબુક્સ જે હોય એ નોટબુક્સના પાના પર તમે જ્યારે સ્કેચપેન મૂકી દો, સ્કેચપેનનું ટપકું મૂકી દો, સ્કેચપેનનું લીટો મૂકી દો, અને થોડા દિવસ પછી તમે જ્યારે જુઓ તો એ સ્કેચપેન રેલાઈ જાય છે. તો એમાં જે રંગ જે બનેલો, ધારો કે તમે લાલ કલરની લીટો કર્યો છે અને તમે થોડા દિવસ પછી જ્યારે જુઓ છો તો તમને એમાં જ રંગ જે છે જુદા જુદા કલર, એટલે જે જે રંગોનું એ મિશ્રણ બનેલું હશે લાલ રંગ, એ મિક્સચર છે તમને એમાં સેપરેટ થશે. એ સેપરેટ કરવાની જે ઘટના છે એને ક્રોમેટોગ્રાફી કહેવાય. આ બે મેં બહુ સાદા એક્ઝામ્પલ વડે તમને સમજાવ્યું. ક્રોમેટોગ્રાફી વિશે આપણે આના પછીના ચેપ્ટરમાં ડિટેલમાં અભ્યાસ કરવાનો છે ને, ઓલ 11th તમે આનો અભ્યાસ કરેલો હશે. જે વિદ્યાર્થી એનો અભ્યાસ નથી કર્યો તો એને ગભરાવાની જરૂર નથી. ખાલી અત્યારે ક્રોમેટોગ્રાફી ટેકનિક શું છે, કેવી રીતે ઉપયોગ થાય છે અધિશોષણમાં, એ અહીંયા સમજી લેજો. બાકી એની ડિટેલ આપણે આગળ ચર્ચા કરશું. ક્લિયર છે? તો આ 10 એક્ઝામ્પલ છે. તો 10 ઉપયોગો છે એ આપણે અધિશોષણની ક્રિયાવિધિ, અધિશોષણને સમજવા માટેના ઇનફ છે. આ જુદા જુદા 10 ફિલ્ડમાં જે છે એ અધિશોષણનો ઉપયોગ થાય છે. તો ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે એનો સ્ક્રીનશોટ લ્યો, વિડીયોને પોઝ કરો અને તમારી પાસે જે મટીરિયલ્સ છે, તમારી પાસે જે PDF છે, એમાંથી અધિશોષણના ઉપયોગો વાંચી જાઓ. ન ખબર પડે ને મને પૂછી જાઓ, એટલે આપણે આગળ ઉદ્દીપનની ક્રિયા તરફ આગળ વધી છે. ચાલો ફટાફટ વિડીયો પોઝ કરો અને વાંચો. ચાલો, રીડ કરી દીધું દરેકે? કોઈ તકલીફ હોય તો જરા મને પૂછી જાઓ ભાઈ. ચાલો આગળ વાત કરવાની છે હવે આપણે ઉદ્દીપનની ક્રિયા, એટલે કે ઉદ્દીપક એટલે શું અને ઉદ્દીપનની પ્રક્રિયા કોને કહેવામાં આવે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. ઉદ્દીપક કોને કહેવાય એના વિશે બેઝિક માહિતી તમને ખ્યાલ હશે, પણ શરૂઆત કરવાની છે આપણે ઉદ્દીપન એટલે શું. તો કે ભાઈ એક સાદી વ્યાખ્યા તમને હું આપી શકું કે ઉદ્દીપકની મદદથી પ્રક્રિયાનું વેગ વધારવાની ક્રિયાને, ઉદ્દીપન કહેવાય છે. ઉદ્દીપકની મદદથી પ્રક્રિયાના વેગમાં વધારો કરવાની ક્રિયા એટલે એને ઉદ્દીપનની ક્રિયા કહેવાય છે. તો અહીંયા સમજવું એ પડે કે ઉદ્દીપક કોને કહેવાય. ઉદ્દીપક શું છે એના વિશે તમને બેઝિક માહિતી છે. એક એક્ઝામ્પલ સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે પ્રયોગશાળામાં ડાયોક્સિજન વાયુની બનાવટમાં પોટેશિયમ ક્લોરેટના વિઘટનની ક્રિયા એ ખૂબ ધીમી અને ઊંચા તાપમાને કેલ્વિનની આસપાસ લગભગ થાય છે. પોટેશિયમ ક્લોરાઇડ KClO3
એનું તમે જ્યારે વિઘટન કરો ઊંચા તાપમાને ગરમ કરો એટલે એમાંથી તમને મળે પોટેશિયમ ક્લોરાઇડ અને ડાય ઓક્સિજન વાયુ પ્રાપ્ત થાય એટલે આ પ્રયોગશાળામાં ઓટુવાયુની બનાવટ થઈ કહેવાય પણ આ પ્રક્રિયા ખૂબ ધીમી પ્રક્રિયા છે અને અહીંયા ટેમ્પરેચર જે જોઈએ એ ટેમ્પરેચર ખૂબ વધુ જોઈએ છે તો આના ઉકેલ માટે આમાં બહારથી ફોરેનર પ્રક્રિયા એટલે ફોરેનર પદાર્થ ઉમેરવામાં આવે છે એ છે મેંગેનીઝ ડાયોક્સાઇડ પરંતુ આ પ્રક્રિયા મેંગેનીઝ ડાયોક્સાઇડની હાજરીમાં નીચા તાપમાને 457થી લઈને 633 કેલ્વિન તાપમાને થાય છે અને ઝડપી બને તો અહીંયા મેંગેનીઝ ડાયોક્સાઇડ એ યજમાન બહારથી આવનારો ફોરેનર પ્રક્રિયક જો કહેવાય આ ફોરેનર પ્રક્રિયકની હાજરીમાં પ્રક્રિયાનો વેગ જે છે વધે છે અહીંયા પ્રક્રિયાને અંતે મેંગેનીઝ ડાયોક્સાઇડના બંધારણમાં કોઈ ફેરફાર થતું નથી મેંગેનીઝ ડાયોક્સાઇડના પ્રમાણમાં કોઈ ફેરફાર નથી શરૂઆતમાં જેટલું પ્રમાણ હતું પ્રક્રિયાને અંતે એટલું જ પ્રમાણ રહી છે તો એ મેંગેનીઝ ડાયોક્સાઇડ જે વપરાય છે એને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે તો ઉદ્દીપકની વ્યાખ્યા જો આપણે આપીએ તો શું આપી શકીએ તો કે પ્રક્રિયામાં રહેલો એવો પદાર્થ કે જે પ્રક્રિયાના વેગમાં વધારો કરી પ્રક્રિયાના અંતે શરૂઆતમાં હતો તેટલો જ પ્રાપ્ત થાય એટલે કે પોતાના બંધારણમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર શરૂઆતમાં જેટલો આપણે પ્રક્રિયક લીધેલો હતો એટલો જ પદાર્થ એ પ્રક્રિયાની અંતે ફરી પાછો જો મળી આવતો હોય તો એ પદાર્થને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર છે પણ બધા જ પદાર્થો છે આ ઉદ્દીપક તરીકે વર્તતા હોય એવું જરૂરી નથી ઉદ્દીપકની વ્યાખ્યા શીખ્યા પછી આપણે બે બીજી ટર્મિનોલોજી શીખવાની છે એ છે ઉદ્દીપક પ્રવર્ધકો અને બીજી વાત કરવાની છે ઉદ્દીપક ઝેર પ્રવર્ધકો કોને કહેવામાં આવે છે પ્રવર્ધકો એટલે કે મોડરેટર કહેવામાં શબ્દ વાપરવામાં આવ્યો છે પ્રવર્ધક એટલે શું તો કે જે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે તેને પ્રવર્ધક જો ઉદ્દીપક એ પ્રક્રિયાના વેગમાં વધારો કરે પણ હવે ઉદ્દીપકની જે સક્રિયતા છે ઉદ્દીપકનું જે કામ છે એમાં વધારો જે કરે એને પ્રવર્ધક તરીકે ઓળખવામાં આવે દાખલા તરીકે હેબર વિધિથી એમોનિયા વાયુની બનાવટમાં વપરાતો મોલિબ્લેડન એ પ્રવર્ધક તરીકે કાર્ય કરે છે એમાં અને બીજી ટર્મિનોલોજી છે એ છે ઉદ્દીપક ઝેર અથવા તો ઉદ્દીપક વિષ તો કે ઉદ્દીપકની સક્રિયતામાં ઘટાડો કરે તેને ઉદ્દીપક વિષ અથવા તો ઉદ્દીપક ઝેર તરીકે ઓળખવામાં આવે છે એક જે છે ઉદ્દીપકને પોતાના કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે ને બીજો જે છે ઉદ્દીપકને પોતાનું કાર્ય કરતો હોય ત્યાંથી ટાંટીઓ ખેંચીને પાછું લાવે છે દાખલા તરીકે હેબર વિધિમાં જે છે એ બાય પ્રોડક્ટ તરીકે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય બાય પ્રોડક્ટ તરીકે અલ્પ પ્રમાણમાં કાર્બન મોનોક્સાઇડ દૂર થાય હવે આ જો કાર્બન મોનોક્સાઇડ દૂર ન કરવામાં આવે તો એ ત્યાં વિષ તરીકે ઝેર તરીકે કાર્ય કરે એટલે કે એફી જે છે એ એફી ઉદ્દીપકની સક્રિયતામાં ઘટાડો કરે છે માટે એને ઉદ્દીપક વિષ કહેવાય છે જ્યારે એમાં જ વપરાતો મોલિબ્લેડમ એ પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે તેને શું કહેવાય છે પ્રવર્ધક તરીકે ઓળખાય છે બરાબર છે તો ઉદ્દીપક શું છે ઉદ્દીપન શું છે ઉદ્દીપક પ્રવર્ધકો કોને કહેવાય ઉદ્દીપક વિષ અથવા તો ઉદ્દીપક ઝેર કોને કહેવાય ખબર હોવી જોઈએ આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ કાલનો જ્યારે વિડીયો લેક્ચર આવશે એટલે કે નેક્સ્ટ વિડીયો લેક્ચર આપણો જ્યારે આવશે ત્યારે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ઉદ્દીપનના પ્રકાર એટલે કે સમાંગ ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપન વિશે આપણે અભ્યાસ કરવાનો છે સમાંગ ઉદ્દીપન કોને કહેવાય અને વિષમાંગ ઉદ્દીપન કોને કહેવાય એની આપણે ચર્ચા કરીશું
બરાબર છે, ત્યાં સુધી જે છે ફટાફટ આ બધું વાંચી જજો ટેક્સ્ટબુકમાંથી, ન ખબર પડે ત્યાં મને પૂછવું. બરાબર, ચાલો બાય બાય.